કપાસને ખેતરમાં ઉગાડવામાં આવે છે કપાસના છોડના ફળને ઝીંડવા કહે છે પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે ત્યારબાદ પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે આ રીતને રૂને પીંજવું કહે છે અત્યારે પીંજવા માટે યંત્ર વપરાય છે રૂને ધીમે ધીમે યંત્રમાં નાખવામાં આવે છે અને આ રૂ પીંજાઈ જઈને બીજી બાજુ બહાર નીકળે છે આ રૂનો ઉપયોગ ગાડલા રજઈ ઓશિકા ભરવા માટે કરવામાં આવે છે પીંજાઈ ગયેલું રૂ ખૂબ જ પોચું અને નરમ હોય છે ને સરળતાથી બીજી બાજુ તરફથી કાઢી અને અલગ કરવામાં આવે છે શણના છોડના પ્રકાંડમાંથી શણના રેશા મેળવવામાં આવે છે તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે ભારતમાં શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાળેલા રાખવામાં આવે છે પ્રકાંડ સડી જાય છે ત્યારબાદ તેને હાથ વડે છૂટા કરવામાં આવે છે છૂટા થઈ ગયેલા ક્ષણમાંથી રેસાઓને અલગ અલગ કરવામાં આવે છે આ અલગ કરેલા રેસાઓને ગૂંથીને તેને અલગ કરી ત્યારબાદ તેને વેચાણમાં મૂકવામાં આવે છે ખેડૂત એ પાણીમાં કઈ રીતે રેસા અલગ કરે છે તે આપણે જોઈ શકીએ છીએ રેસાને અલગ કરીને તેને ગાંઠ મારી બહાર કાઢી દેવામાં આવે છે